નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવમાં આંકડા શાસ્ત્રના લેક્ચર પંદરની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે દાખલાઓની અંદર થોડાક આગળ વધીએ જુઓ દાખલા નંબર સાત એક માહિતીના દસ અવલોકનોનો મધ્યક અડતાલીસ છે અહીંયા તમને દસ અવલોકનો આપેલા છે અને દસ અવલોકનોનો મધ્યક તમને ઓલરેડી આપેલો છે અડતાલીસ જો દરેક અવલોકનને ત્રણ વડે ભાંગવામાં આવે તો મળતી નવી માહિતીનો મધ્યક શોધો તો અહીંયા પહેલા તમને દસ અવલોકનો કયા સી ખબર નથી પરંતુ દસ અવલોકનનો સિ આપણને ખબર છે જો દસ અવલોકનો સી અને એનો મધ્યક કેટલો સી એ આપણને ખબર છે પછી એમ કીધું છે દરેક અવલોકનને ત્રણ વડે ભાંગવામાં આવે એનો મતલબ કે દસે દસ અવલોકનને ત્રણ વડે ભાંગવામાં આવે તો મળતી નવી માહિતીનો મધ્યક શોધો તો આવા દાખલા આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા બરાબર તો ચાલો જુઓ ગણીએ તો અહીંયા ડાયરેક્ટ શરૂઆત કરવાની અહીં જુઓ અવલોકનો કેટલા છે દસ તો એન બરાબર દસ પછી બીજી કઈ માહિતી આપેલી છે મધ્યક આપણે મધ્યકને શેના વડે દર્શાવીએ છીએ એક્સ બાર વડે તો એક્સ બાર કેટલા આપેલા છે અડતાલીસ આપેલા છે તો યાદ કરોની મધ્યકનું સૂત્ર મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા સીગમા એક્સઆઈના છેદમાં એન તો જુઓ ને એ ત્રણ વસ્તુમાંથી બે વસ્તુ બે માહિતી તો આપેલી છે જુઓ એક્સ બાર બરાબર સીગમાં એક્સાય છેદમાં એન તો એક્સ બાર આપેલો છે અને એન પણ આપેલો છે માત્ર સીગમાં એક્સાય ઘટે અને સીગમાં એક્સાયું દર્શાવે તો કે આપેલા બધા જ અવલોકનોનો સરવાળો એટલે કે આપેલા દસે દસ અવલોકનનો સરવાળો એટલે સીગમાં એક્સાય તો આપેલા મધ્યકનું સૂત્ર મૂકીએ એક્સ બાર બરાબર સીગમાં એક્સઆઈ છેદ એન હવે આની અંદર જુઓ કઈ કઈ માહિતી આપેલી છે એક્સ બાર આપેલો છે અડતાલીસ સમજાય છે સીગમાં એક્સઆઈ એટલે કે દસે દસ અવલોકનોનો સરવાળો સીગમાં એક્સઆઈ શું દર્શાવે દસે દસ અવલોકનોનો સરવાળો છેદમાં એનની સંખ્યા અવલોકનો દસ દસનો ગુણાકાર અડતાલીસ પડે ચારસો ને તો આપણને શું મળે છે સીગમાં એક્સઆઈ તેથી સિગ્મા સીગમાં એક્સઆઈને આપણે આ બધું લખી નાખીએ સીગમાં એક્સઆઈ બરાબર ચારસો એસી તો અહીંયા આપણને જુઓ દસે દસ અવલોકનોનો સરવાળો જો ચારસો એસી થાય ને તો જ એનો મધ્યક અડતાલીસ મળે પરંતુ હવે આપણે શું કરવાનું છે દસે દસ અવલોકનોને ત્રણ વડે ભાંગવાના છે કેટલા વડે ત્રણ વડે ભાંગવાના છે જો આપણને જવાબ ડાયરી ખબર પડી જાય કે જે મધ્યક છે ને એને સીધો ત્રણ વડે ભાંગી નાખો એટલો જવાબ મળે તો અડતાલીસ ભાંગ્યા ત્રણ કરો કેટલા આવશે સોળ તો વિકલ્પની અંદર જો પ્રશ્ન પૂછાય તો આપણને સીધી ખબર પડી જાય કે જવાબ સોળ આવશે પરંતુ જો ગણતરી કરવી તો કઈ રીતે કરી શકાય તો અહીં લખવાનું નવા માટે એનો મતલબ કે નવા મધ્યક માટેની ગણતરી નવા માટે તો શું કરવું પડે જુઓ નવા મધ્યક માટે દરેક અવલોકનને ત્રણ વડે ભાંગવામાં આવે પણ એનની સંખ્યા કઈ બદલાશે કે નહીં બદલાય એનની સંખ્યા બદલાતી નથી કારણ કે એન તો દસ ના દસ જ રહેવાના છે તો અહીં આપણે એન બરાબર કેટલા થશે દસ સમજાય છે હવે આપણે અવલોકનનો સરવાળો મેળવી લીજો સીગમાં એક્સઆઈ તો સીગમાં એકસાય અને એન જુઓ સીગમાં એકસાય અને એન મળી જાય તો સીધો નવો મધ્યક મળી જવાનો પરંતુ આપણે અહીંયા નક્કી કરવો પડે સીગમાં એકસાય શું આવે કેટલો આવશે તો જુઓ સીગમાં એક્સાઈ છે જૂનો કેટલો તો ચારસો ને એસી જૂનો સીગમાં એકસાય તો ચારસો એસી તો હવે શું કરવાનું સીધું જ આપેલા બધા જ અવલોકનને ત્રણ વડે ભાંગવા પડે હવે આવું શા માટે કર્યું ખબર છે તો કે અહીંયા જુઓ દરેક અવલોકનને ત્રણ વડે ભાંગવામાં આવે તો એનો મતલબ એવું છું પહેલા અવલોકનને ત્રણ વડે ભાંગવામાં આવે બીજા અવલોકનને ત્રણ વડે ભાંગવામાં આવે પછી આગળ ત્રીજા અવલોકનને ત્રણ વડે ભાંગવામાં આવે એમ કરતાં 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 છેલ્લે કયું અવલોકન આવશે દસમું અવલોકન આવે તો દસમા અવલોકનને પણ ત્રણ વડે ભાંગવામાં આવશે બરાબર ને જુઓ હવે પછી શું કરશું બધા અવલોકનને ત્રણ વડે ભાંગવામાં આવે પછી છેલ્લે આપણે બધાનો સરવાળો કરીએ એટલે સીગમાં એકસાય મળે બરાબર તો અહીંયા જુઓ સીગમાં એકસાય એટલે શું થશે અંશમાં બધા જ અવલોકનો જે જૂના હતા એનો સરવાળો છેદમાં ત્રણ તો આપણને જૂના અવલોકનો સરવાળો તો ખબર છે ચારસો એસી તો ચારસો એસી ના છેદમાં ત્રણ કેટલા આવશે એકસો સાહીઠ તો અહીંયા આપણે જો ત્રણ વડે ભાંગવામાં આવે તો કુલ અવલોકનોનો સરવાળો કેટલો મળશે એકસો સાહીઠ તો હવે આપણને મધ્યક સરળતાથી મળી જાય એક્સ બાર બરાબર સીગમાં એકસાય છેદમાં એન સીગમાં એક્સાય કેટલો છે જ બોલો એકસો સાઠ છેદમાં એન એન તો ઇનાય જશે દસ એક શૂન્ય કેન્સલ જુઓ મેં તમને કીધું હતું આગળ કે શોર્ટકટ રીત સીધો જવાબ સોળ મળે મળી જશે સોળ તેથી એક્સ બાર બરાબર કેટલો આવશે સોળ છેલ્લે લખવાનું આમ નવો મધ્યક નવો મધ્યક સોળ મળે તો નવો મધ્યક કેટલો મળશે સોળ મળશે એટલે તમારે યાદ રાખવાનું કે જે જૂનો મધ્યક હોય ને સીધો વડે ભાંગી નાખો એટલો જવાબ મળે આપને ખ્યાલ પડવો જોઈએ ચાલો જુઓ આવા પ્રકારનો આગળનો દાખલો જો આની અંદર શું કીધેલું છે દસ અવલોકનોનો મધ્યક કેટલો છે અહીંયા બાવન છે દસ અવલોકનોનો મધ્યક બાવન છે જો દરેક અવલોકનમાંથી બાર બાદ કરવામાં આવે બાર બાદ કરવામાં આવે તો મળતા નવા અવલોકનોનો મધ્યક શોધો તો આપણે સીધો જો આપણે જવાબ મેળવો તો કઈ રીતે મેળવી શકાય તો કે બાવન માઇનસ બાર કરી નાખો એટલે સીધો આપણે મધ્યક મળી જાય બાવનમાંથી બાર બાદ કરો કેટલા આવશે ચાલીસ તો નવો મધ્યક ચાલીસ જ મળશે પરંતુ જો આપણે એની ગણતરી દર્શાવી તો કઈ રીતે દર્શાવી શકાય તો અહીં લખશું અહીં બોલો એન બરાબર કેટલા થશે દસ બીજું શું આપેલું છે મધ્યક એક્સ બાર આપેલો છે બાવન તેથી મધ્યક એક્સ બાર બરાબર સીગમાં એક્સઆઈ છેદમાં એન હવે તમને જે માહિતી આપેલી છે એની કિંમત મૂકી દો એક્સ બાર બાવન સીગમાં એક્સઆઈ શોધવાના છેદમાં એનની કિંમત કેટલી થશે દસ હવે આ દસનો ગુણાકાર બાવન વડે બાવન ગુણ્યા દસ તેથી સીગમાં એક્સઆઈ બરાબર બાવન ગુણ્યા દસ કેટલા આવશે પાંચસો વીસ તો ટોટલ જે જૂના અવલોકન હતો એનો ટોટલ સરવાળો કેટલો મળશે પાંચસો વીસ મળે હવે જો આપણે અવલોકનમાં ફેરફાર શું કરવાનો છે તો કે દરેક અવલોકનમાંથી બાર બાદ કરવાના છે તો જો પહેલાં અવલોકનમાંથી બાર બાદ કરશો બીજામાંથી બાર બાદ કરશો ત્રીજામાંથી બાર બાદ કરશો એમ છેલ્લે દસમાંથી બાદ કરશો બાર બાદ કરશો એટલે કુલ બાર સહી કેટલી વખત બાદ કરવાના છે દસ વખત બાદ કરવાના છે તો બાર ગુણ્યા દસ કરો કેટલા થઈ જાય એકસો વીસ તો જે જૂનો અવલોકનનો સરવાળો હતો એમાંથી સીધા એકસો વીસ બાદ કરી નાખો તો નવા જે અવલોકન મળે એનો કુલ સરવાળો મળી જવાનો જુઓ અહીંયા લખશો નવા મધ્યક માટે નવા મધ્યક માટે એની માટે એન તો કાંઈ બદલાવાનો છે નહીં એન દસ ના દસ સીગમાં એકસાય જૂનું કેટલું હતું પાંચસો વીસ હવે જો હવે બાદ બાકી કઈ રીતે કરવાની તો કે બાર ગુણ્યા દસ

ચાલી તો અહીંયા આપણને નવી માહિતીનો મધ્યક પણ કેટલો મળે છે ચાલીસ મળે છે જૂની માહિતીનો મધ્યક બાવન માંથી બાર બાદ કરો ચાલી આવી જાય છેલ્લે લખવાનું આમ નવો મધ્યક ચાલીસ મળે એટલે આવા જો દાખલા પૂછાય તો ખાસ યાદ રાખવું પડે અહીંયા પણ જુઓ તમને એટલું ખબર હોવી જોઈએ કે બાદ બાકી કઈ કઈ રીતે કરવાની છે અહીંયા ભાંગાકાર છે તો અહીંયા ભાંગાકાર કઈ રીતે કરવો અહીંયા બાદ બાકી છે તો બાદ બાકી કેટલા બાદ કરવાના થાય બરાબર છે ને અહીંયા જ્યારે ભાંગાકાર હોય ત્યારે તો સીધી જ ખબર પડી જાય કે આ જે અવલોકનો મળે છે એનો ત્રીજો ભાગ જ મળે ગુણાકાર હોય તો એ રીતે જ થાય કે અહીંયા જે અવલોકનો મળે છે એને સીધા જેટલા વડે ગુણવાના હોય એટલા વડે ગુણવા પડે અને સરવાળા બાદ બાકીમાં ખાસ ધ્યાન રાખવું પડે અવલોકનોની સંખ્યા હોય એટલા વડે ગુણીને એમાંથી બાદ કરવાના હોય તો બાદ કરવાના અને ઉમેરવાના હોય તો ઉમેરી દેવાના બરાબર છે ચાલો આપણે હવે આગળના થોડાક દાખલાઓ જોઈએ ચાલો જો આગળનો દાખલો દાખલા નંબર નવ વીસ અવલોકનોનો મધ્યક ત્રેસઠ છે વીસ અવલોકનોનો મધ્યક કેટલો છે ત્રેસઠ છે જો એક અવલોકન પચાસના સ્થાને નવું અવલોકન નેવું લેવામાં આવે તો નવો મધ્યક શોધો જો અહીંયા આપણે દરેક અવલોકનની વાત નથી માત્ર એક જ અવલોકન બીજું લેવાનું છે જો જૂનું અવલોકન છે એ પચાસ હતું પચાસને સ્થાને કયું લેવાનું છે નેવું લેવાનું છે બરાબર છે ને નેવું જૂનું અવલોકન પચાસ હતું એટલે કે આ પચાસ અવલોકન લેવાનું નથી અને બીજું અવલોકન કયું લેવાનું છે એની જગ્યાએ નેવું લેવાનું છે એનો મતલબ કે આપણે માહિતીની અંદર કેવું તો કહી શકાય કે આ જે પચાસ અવલોકન છે એ ખોટું અવલોકન કહેવાય જે આપણે લેવાનું નહોતું પણ લેવાઈ ગયું અને સાચું અવલોકન કયું છે નેવું જે આપણે લેવાનું જ હતું ઓલરેડી પચાસ અવલોકન કેવું કહેવાય છે ખોટું અવલોકન કહેવાય શા માટે તો કે એ આપણે લેવાનું નહોતું પણ એની જગ્યાએ કેટલું લેવાનું હતું નેવું અવલોકન લેવાનું હતું તો આપણે દાખલો ગણીશું દાખલો છે એ આપણે આગળના દાખલાની જેમ જ ગણશું જુઓ અહીં બોલો એન બરાબર કેટલા થશે વીસ અવલોકનોની સંખ્યા વીસ બરાબર હવે એનો મધ્યક જુઓ આપેલો છે એક્સ બાર કેટલો આપેલો છે ત્રેસઠ તેથી એક્સ બાર બરાબર સીગમાં એક્સાય છેદમાં એન એક્સ બાર બરાબર સીગમાં એક્સઆઈ છેદમાં એન એક્સઆઈ એટલે આપેલા બધા જ અવલોકનોનો સરવાળો એટલે વીસ અવલોકનોનો કુલ સરવાળો જુઓ હવે આની અંદર જે તમને કિંમત આપેલી છે એ કિંમત મૂકી દઈએ ત્રેસઠ એક્સ બાર કેટલા છે ત્રેસઠ સીગમાં એક્સઆઈ આપણે મેળવવાના છે અને એનની કિંમત જુઓ કેટલી છે વીસ હવે આ વીસનો ગુણાકાર ત્રેસઠ સાથે તેથી સીગમાં એક્સઆઈ બરાબર

પરંતુ હવે આપણે એક અવલોકનમાં ફેરફાર કરવાનો છે પચાસની સ્થાને કયું લેવાનું છે નેવું લેવાનું છે તો હવે એની માટેની પ્રક્રિયા છે એ હું આશા જ લખું છું બરાબર જો હવે બરાબર ધ્યાન આપજો જો આ દાખલો શીખવો હોય તો હવે આ ભાગની અંદર બરાબર ધ્યાન આપવું પડે આ ભાગ તો બધાને આવડે પણ આ ભાગમાં બરાબર ધ્યાન આપવું પડશે જુઓ નવા મધ્યક માટે નવા મધ્યક માટે તો નવા મધ્યક માટે હું કરશું તો નવા મધ્યક માટે જુઓ પહેલાં આપણને એન તો ખબર હશે એનની અંદર કાંઈ ફેરફાર થવાનો નથી એન તો વીસના વીસ જ રહેવાના છે તો એન બરાબર વીસ બરાબર છે હવે જુઓ બીજી જરૂર શું પડશે હલો બીજી જરૂર શું પડશે આપણે મધ્યક તો મેળવવાનો છે તો એન એક્સ બાર મેળવવો તો શું પડે એન સિવાય બીજી એક્સઆઈ મેળવવો પડે સીગમાં એક્સઆઈ તો સીગમાં એક્સઆઈ જુઓ કઈ રીતે મળશે તો તે નવો સીગમા એકસાય એક્સ આઈ બરાબર અવલોકનોનો કુલ સરવાળો અવલોકનોનો કુલ સરવાળો જો સૂત્ર ખાસ યાદ રાખજો બહુ જરૂરી સૂત્ર છે અવલોકનોનો કુલ સરવાળો માઇનસ એમાંથી શું વાત કરવાનું છે ખોટું અવલોકન બાદ કરી નાખવાનું ખોટું અવલોકન અને ઉમેરી દેવાનું સાચું અવલોકન ઉમેરી દેવાનું તો ખોટું અવલોકન વધતા સાચું અવલોકન સમજશે આ સૂત્ર ખાસ યાદ રાખજો સીગમાં એકસાય બીજી પરિસ્થિતિમાં જો સીગ મેળવવો તો કઈ રીતે મળે તો કે અવલોકનોનો કુલ સરવાળો માઇનસ ખોટું અવલોકન સાચું અવલોકન તો મળે જુઓ હવે હું અહીંયા ગણતરી કરું છું તો અવલોકનોનો અવલોકનો એક હજાર બસો સાહીઠ માઇનસ જુઓ ખોટું અવલોકન કયું હતું આપણે જે લેવાનું નથી ખોટું અવલોકન પચાસ બરાબર ને પચાસ પ્લસ સાચું અવલોકન કયું અવલોકન લેવાનું હતું નેવું પ્લસ નેવું બારસો સાહીઠ એમના એમ મોટામાંથી નાનું બાદ મોટા નિશાની નેવુંમાંથી પચાસ બાદ કરો કેટલા આવશે ચાલીસ પણ મોટા નિશાની આવશે પ્લસ પ્લસ ચાલીસ બારસો સાહીઠ વત્તા ચાલીસ કેટલા આવશે કુલ એક હજાર ત્રણસો એટલે આપણે અહીંયા સીગમા એકસાય મળી ગયો એક હજાર ત્રણસો તો હવે આપણે સરળતાથી મધ્યક મળવાનો છે મધ્યક માટે આપણે સૂત્ર વાપરીએ સીધું સૂત્ર લખી નાખીએ હવે આપણે જૂનો લેવાનો નથી એક હજાર ત્રણસો છેદમાં અવલોકનોની સંખ્યા કુલ કેટલી થશે વીસ એક શૂન્ય કેન્સલ એકસો ત્રીસ છેદમાં બે એક્સ બાર બરાબર એકસો ત્રીસ છેદમાં બે કેટલા આવશે બે છક બાર એક વચ્ચે બે પંચા દસ તો અહીંયા આપણને નવો મધ્યક મળશે પાસઠ બરોબર અને છેલ્લે લખવાનું ખાસ આમ નવો મધ્યક અથવા તો આને સુધારેલો મધ્યક પણ કહેવાય નવો મધ્યક અથવા તો સુધારેલો મધ્યક પાસઠ મળે બરોબર છે તો આ રીતે આખો દાખલો કમ્પ્લીટ થાય જો અહીંયા બરાબર સમજવું પડે આ ભાગ છે એ તમે એકવાર બરાબર સમજી લેશો પછી તમને ક્યારેય મુશ્કેલી પડશે નહીં જુઓ આ ભાગ હું ફરીવાર સમજાવું છું આમ તો પહેલેથી દાખલો ફરીવાર સમજાવું છું અહીંયા જણાવશો બરાબર અહીં કુલ અવલોકનોની સંખ્યા એન એટલે વીસ અને મધ્યક ત્રીસ બરાબર છે હવે એની માટે આપણે સીગમાં આઈ પહેલાં મેળવી લઉં એક્સ બાર ગુણ્યા એન એટલે ત્રેસઠ ગુણ્યા વીસ ત્રેસઠ ગુણ્યા વીસ કેટલો આવશે એક હજાર બસો સાહીઠ સીગમાં આઈ મળશે એક એક હજાર બસો સાહીઠ હવે આપણે નવા મધ્યક માટે શું કરવાનું છે તો કે અવલોકનોની સંખ્યા તો વીસની વીસ જ રહેવાની છે પરંતુ હવે ફેરફાર કેટલો કરવાનો છે જે અવલોકન પચાસ લેવાઈ ગયું છે એની સ્થાને કયું લેવાનું છે નેવું અવલોકન લેવાનું છે તો સિગ્મા એકસાય બરાબર અવલોકનોનો કુલ સરવાળો માઇનસ ખોટું અવલોકન વધતા સાચું અવલોકન ખોટું અવલોકન બાદ કરવાનું અને સાચું અવલોકન ઉમેરી દેવાનું છે બરાબર છે આ સૂત્ર ખાસ યાદ રાખજો ઘણીવાર તમને પૂછવામાં આવે કે નવો જે અવલોકન ઉમેરવામાં આવે તો એની માટે એકસાય કઈ રીતે મેળવવો સીગમાં એકસાય કઈ રીતે મેળવવો તો આ સૂત્ર તમારે બોલવાનું અવલોકનોનો કુલ સરવાળો માઇનસ ખોટું અવલોકન પ્લસ સાચું અવલોકન અવલોકનની જગ્યાએ તમે પ્રાપ્તાંક પણ બોલી શકો બરાબર છે તો અહીંયા જુઓ કુલ અવલોકનોનો સરવાળો એક હજાર બસો સાઠ માઇનસ ખોટું અવલોકન પચાસ પ્લસ સાચું અવલોકન નેવું નેવું માઇનસ પચાસ ચાલીસ એક હજાર બસો સાઠ વત્તા ચાલીસ એટલે એક હજાર ત્રણસો તો હવે આપણને અહીંયા મધ્યકનું સૂત્ર ખબર છે સીગમાં એકસાઈ છેદમાં એન એક હજાર ત્રણસો છેદમાં વીસ એક શૂન્ય કેન્સલ એકસો ત્રીસના છેદમાં બે કેટલા આવશે પાસઠ આવશે તો અહીંયા આપણને મધ્યક કેટલો મળશે પાસઠ મળશે ચાલો જુઓ બીજો એવો એક દાખલો જોઈએ ત્રીસ અવલોકનોનો મધ્યક એકાવન છે ત્રીસ અવલોકનનો મધ્યક કેટલો છે એકાવન છે પાછળથી માલમ પડ્યું કે એક અવલોકન ભૂલથી પંચોતેરની જગ્યાએ કયું લેવાઈ ગયું છે પંદર લેવાઈ ગયું છે તો સુધારેલો મધ્યક શોધો જુઓ આની આજ પરિસ્થિતિ તમને એક એટલી ખબર પડવી જોઈએ કે કયું ખોટું અવલોકન છે અને કયું સાચું અવલોકન છે સમજાય છે તો અહીંયા જુઓ બરાબર સમજો એક અવલોકન ભૂલથી કેટલું લેવાઈ ગયું પંચોતેર ના બદલે પંદર લેવાઈ ગયું લેવાનું કેટલું હતું પંદર પંચોતેર લેવાનું હતું પરંતુ એની જગ્યાએ કેટલું લેવાઈ ગયું પંદર લેવાઈ ગયું એનું મતલબ કે ખોટું અવલોકન થાય પંદર સાચું અવલોકન થાય પંચોતેર જો બરાબર લાઈન સમજો પંચોતેરના બદલે પંદર લેવાઈ ગયું બરાબર છે એટલે આ અવલોકન હકીકતમાં લેવાનું નહોતું પરંતુ લેવાઈ ગયું અને સાચું કયું લેવાનું હતું પંચોતેર સાચું લેવાનું હતું તો ચાલો આ દાખલો આપણે આગળ હવે ગણીએ જુઓ જુઓ આગળ પહેલાં લખશું અહીં બોલો એન બરાબર કેટલા થશે એન બરાબર બાર જે મધ્યક તમને છે એકાવન બરાબર છે આની માટે આપણે એક્સ આઈ મેળવી લઈએ એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈ છેદમાં એન એક્સ બાર ની કિંમત આપણને ખબર છે જુઓ એકાવન બરાબર એક્સ આઈ મેળવવાના છેદમાં એન અવલોકનોની કુલ સંખ્યા ત્રીસ સીગમાં એકસાય મેળવવા માટે શું કરવું પડે સીગમાં એકસાય મેળવવા માટે એકાવનનો ગુણાકાર ત્રીસ સાથે એકાવન ગુણ્યા ત્રીસ હલો કરો એકાવનનો ગુણાકાર ત્રીસ સાથે તેથી સીગમાં એકસાય બરાબર કેટલા મળશે ત્રણ એકા ત્રણ ત્રણ પંચા પંદર પાછળ શૂન્ય એમના એમ એટલે આ ગુણાકાર શકાય અઘરો નથી બરાબર તો આપણે અહીંયા જૂના જે અવલોકનો હતા ત્રીસ અવલોકનોનો અને મધ્યક એકાવન તો એનો કુલ સરવાળો કેટલો મળે છે એક હજાર પાંચસો ત્રીસ હવે આપણે વાત કરીએ નવા મધ્યક માટે નવા મધ્યક માટે નવા મધ્યક માટે તો પહેલા નવા મધ્યક માટે શું મેળવવું પડે જુઓ એન તો એમાં કઈ ફેરફાર થશે નહીં એન બરાબર ત્રીસ ના ત્રીસ પરંતુ હવે આપણે સીગમા એકસાય ની જરૂર પડે તો સિગ્મા એકસાય કઈ રીતે મેળવું છું જુઓ મેં હમણાં તમને સૂત્ર લખાવ્યું હતું સિગ્મા એકસાય બરાબર અવલોકનોનો કુલ સરવાળો અવલોકનોનો કુલ સરવાળો માઇનસ શું આવશે માઇનસ ખોટું અવલોકન પ્લસ એની અંદર શું ઉમેરવાનું સાચું અવલોકન

હવું એક હજાર પાંચસો ત્રીસ એમ ના એમ મોટામાંથી નાનું બાદ પંચોતેરમાંથી પંદર બાદ કરો કેટલા આવશે સાહીઠ પણ મોટા નિશાની આવશે પ્લસ તો અહીંયા કુલ સરવાળો આપણને મળશે એક હજાર પાંચસો નેવું આ કોના બરાબર મળશે સીગમા એક્સઆઈ તો અહીંયા આપણને સીગમા એક્સઆઈ મળી ગયો એક હજાર પાંચસો નેવું હવે આપણે મધ્યક મેળવવાનો છે તો મધ્યક માટે સીધું સૂત્ર વાપરી દેવાનું મધ્યક એક્સ બાર બરાબર સીગમાં એક્સાય છેદમાં એન સીગમાં એક્સાય બોલો કેટલા છે એક હજાર પાંચસો નેવું સંખ્યા ત્રીસ એક શૂન્ય કેન્સલ થાય છે એક શૂન્ય કેન્સલ ત્રણ પંચા પંદર ત્રણ તેરી નવ ત્રણ પંચા પંદર એટલે પાંચ ત્રણ તેરી નવ તો અહીંયા નવો મધ્યક આપણને મળે છે ત્રેપન જુઓ જૂનો મધ્યક એકાવન તો નવો મધ્યક મળે છે ત્રેપન છેલ્લે લખવાનું આમ આમ સુધારેલો મધ્યક સુધારેલો મધ્યક કેટલો મળશે ત્રેપન મળે સુધારેલો મધ્યક અથવા તો નવો મધ્યક બંને વસ્તુ કેવી છે એકની એક છે બરાબર એટલે આ દાખલો બરાબર સમજવાનો ચાલો જુઓ આગળનો દાખલો છે વીસ અવલોકનોનો મધ્યક એકત્રીસ છે તેમાં એક અવલોકન પચીસને બદલે ભૂલથી બાવન લેવાઈ ગયું છે તો સાચો મધ્યક શોધો જો એક માહિતી આપેલી છે એની અંદર વીસ અવલોકનો છે અને વીસ અવલોકનો મધ્યક કેટલો છે એકત્રીસ છે પણ જો એક અવલોકન એવું છે કે પચીસની જગ્યાએ કેટલું લેવાઈ ગયું છે

ખોટું અવલોકન થાય અને પચીસ સી કેવું અવલોકન થશે સાચું અવલોકન થાય તો પેલા આપણે કુલ અવલોકનો સરવાળો મેળવીએ જુઓ અહીં બોલો એન બરાબર જુઓ કેટલા છે વીસ એક્સ બાર બરાબર મધ્યક એકત્રીસ તેથી એક્સ બાર બરાબર સીગમાં એક્સઆઈ છેદમાં એન

છ અને પાછળ શૂન્ય એમના એમાં એટલે અવલોકનોનો ટોટલ સરવાળો આપણને કેટલો મળશે અહીંયા છસો ને વીસ હવે જે આપણે અવલોકનમાં ભૂલ થઈ છે એ હવે આપણે બીજા ભાગમાં જોવાનું છે તો અહીંયા લખશું નવા મધ્યક માટે અથવા તો સુધારેલા મધ્યક માટે એમ પણ લખી શકાય નવા મધ્યક માટે હવે અહીંયા એન તો કાંઈ બદલાવાનો છે નહીં જુઓ એન તો વીસના વીસ જ છે એટલે એન બરાબર વીસ બીજું આપણે શું મેળવવું પડશે તો કે સીગમાં એક્સઆઈ નવી જે માહિતી અવલોકન જે ભૂલથી લેવાઈ ગયું છે એની માટે સીગમા એકસાય ની જરૂર પડશે તો એની માટેનું સૂત્ર શું છે સીગમા એકસાય બરાબર અવલોકનોનો કુલ સરવાળો માઇનસ ખોટું અવલોકન અહીં ટૂંકમાં લખું છું પ્લસ સાચું અવલોકન બરાબર જુઓ ખોટું અવલોકન બાદ કરવાનું સાચું અવલોકન ઉમેરી દેવાનું તો અહીંયા જુઓ કુલ અવલોકનોનો સરવાળો છસો વીસ હતો કેટલો હતો છસો વીસ માઇનસ ખોટું અવલોકન બાવન અને સાચું અવલોકન હતું પચીસ અહીંયા જુઓ મોટામાંથી નાનું બાદ કરો મોટા નિશાની બાવન માંથી પચીસ બાદ કરશો કેટલા આવશે સત્યાવીસ છસો વીસ એમને પરંતુ મોટા નિશાની માઇનસ એટલે માઇનસ સત્યાવીસ છસો વીસમાંથી સત્યાવીસ બાદ કરો કેટલા આવશે પાંચસો ત્રાણું તો અહીં આપણને સીગમાં એક્સઆઈ કેટલો મળે છે પાંચસો ત્રાણું બરાબર છે હવે અહીંયા આપણે મધ્યકનું સૂત્ર મૂકીએ એક્સ બાર બરાબર સીગમાં એક્સઆઈ છેદમાં એન બોલો સીગમાં એકસાય કેટલો છે નવો જુઓ નવો સીગમાં એકસાય પાંચસો ત્રાણું છેદમાં અવલોકનોની કુલ સંખ્યા વીસ હવે સીધો સરળ ભાગાકાર છે પાંચસો ત્રાણું ભાગ્યા વીસ અથવા તો સીધું તમારે ભાગાકાર કરવો તો આ રીતે કરી શકો પાંચસો ત્રાણું ભાગ્યા બે પછી જે ભાગાકાર આવે એને એક પોઈન્ટ આ બાજુ ખસી જવું ડાબી સાઈડ બરાબર છે એક પોઈન્ટ શું કરવાનું જમણી સાઈડથી ડાબી સાઈડ ખસી દઉં જો પેલા આપણે બે વડે ભાગાકાર કરીએ બે દુ ચાર એક વચ્ચે એક ને નવ ઓગણીસ બે નવ્વા અઢાર ફરીવાર એક વચ્ચે એક ને ત્રણ તેર બે છક બાર ફરીવાર એક વચ્ચે પણ એકે ભાગ હાલશે નહીં તો અહીંયા આપણે પોઈન્ટ મૂકવો પડે બરાબર છે અહીંયા જો પોઈન્ટ મૂકવો પડે માત્ર ને માત્ર બે વડે ભાગાકાર કરીએ ચારની વાત છે આ ઝીરોને ધ્યાનમાં લેતા નથી હવે એક શૂન્ય ઉપરથી ઉતારો એટલે દસથી જવાના બે પંચા દસ પરંતુ અહીંયા જુઓ છેદમાં શૂન્ય છે એટલે આપણે આ પોઈન્ટ છે એને આપણે આ બાજુ લખવો પડશે એક પોઈન્ટ આ બાજુ ખસવું પડે એટલે અહીંયા આપણને નવો મધ્ય કેટલો મળશે ઓગણત્રીસ પોઈન્ટ પાસઠ આમ સુધારેલ મધ્ય સુધારેલ મધ્યક ઓગણત્રીસ પોઈન્ટ પાસઠ મળે બરોબર છે દાખલો સહી આ રીતે ગણાય શકાય દાખલા સહી બહુ સરળ છે પરંતુ તમને ખબર એટલી જ પડવી જોઈએ કયું અવલોકન ખોટું છે ને કયું અવલોકન સાચું છે જુઓ આની જેવા બીજો દાખલો આગળ જોઈએ વીસ અવલોકનોનો મધ્યક કેટલો છે અહીંયા પંદર આપેલો છે તેમાં એક અવલોકન એકત્રીસની બદલે કયું લેવાઈ ગયું છે તેર લેવાઈ ગયું લેવાનું એકત્રીસ હતું પરંતુ એની બદલે કઈ ભૂલ થઈ ગઈ તેર લેવાઈ ગયું બરાબર ને ભૂલ તો ગમે માણસથી થઈ શકે એટલે એકત્રીસને બદલે તેર લેવાઈ ગયું છે તો સુધારેલ મધ્યક શોધો તો અહીંયા પણ શરૂઆતમાં આજ આ જ રીતે કરશું અહીં એન બરાબર વીસ મધ્યક એક્સ બાર કેટલા આપેલા છે પંદર તેથી મધ્યક એક્સ બાર બરાબર એક્સ આઈ સીદમાં એન

મધ્યક જો પંદર થાય તો કુલ અવલોકનોનો સરવાળો કેટલો મળે ત્રણસો મળે પરંતુ અહીંયા જુઓ એક અવલોકન બદલાવાનું છે એકત્રીસના બદલે કયું લેવાઈ ગયું છે તેર લેવાઈ ગયું છે તો અહીંયા આપણને ખબર પડવી જોઈએ કયું અવલોકન સાચું છે અને કયું અવલોકન ખોટું છે એકત્રીસના બદલે તેર લેવાઈ ગયું તો આ ભૂલથી લેવાઈ ગયેલું છે એટલે આ અવલોકન થાય ખોટું અને લેવાનું કયું હતું એકત્રીસ તો આ અવલોકન થાય સાચું સમજાય છે એકત્રીસ ના બદલે તેર લેવાઈ ગયું તો આ તેર ભૂલથી લેવાઈ ગયેલું છે એટલે એ અવલોકન ખોટું થાય અને કયું અવલોકન લેવાનું હતું એકત્રીસ એ અવલોકન સાચું થાય તો આગળ જોઈએ દાખલો નવા મધ્યક માટે અથવા તો સુધારેલા મધ્યક માટે અહીંયા જો એન બદલા નથી એન વીસ ના વીસ સિગ્મા એક ની આપણે વાત કરીએ હવે સીગમા એકસાય બરાબર અવલોકનોનો કુલ સરવાળો માઇનસ ખોટું અવલોકન વત્તા સાચું અવલોકન ખોટું અવલોકન પ્લસ સાચું અવલોકન અહીં આપણને આ સૂત્રોનો ખ્યાલ હોવો જોઈએ અવલોકનોનો કુલ સરવાળો છે ત્રણસો માઇનસ ખોટું અવલોકન કયું છે જુઓ તેર ને પ્લસ સાચું અવલોકન એકત્રીસ ત્રણસો એમના એમ મોટામાંથી નાનું બાદ એકત્રીસ માંથી તેર બાદ કરો કેટલા આવશે અઢાર મોટા નિશાની પ્લસ એટલે પ્લસ અઢાર તેથી સિગ્મા એક્સઆઈ અહીંયા કેટલા મળે છે ત્રણસો વત્તા અઢાર ત્રણસો ને અઢાર સમજાય છે એટલે સુધી હવે આપણે સીધું સૂત્ર મૂકી દઈએ મધ્યક એક્સ બાર બરાબર સીગમાં એક્સઆઈ છેદમાં એન બરાબર સીગમાં એક્સઆઈ ત્રણસો અઢાર છેદમાં એન અવલોકનોની સંખ્યા વીસ અહીંયા પણ જુઓ ભાંગાકાર આ રીતે જ કરવાનો છે પહેલાં માત્ર બે વડે ભાંગાકાર કરવાનો પછી શું કરવાનો જે ભાંગાકાર તમને મળે છે એને એક પોઈન્ટ ડાબી બાજુ ખસી જાઓ જમણી બાજુથી લઈને ડાબી બાજુ જો અહીંયા આપણે બે વડે ભાંગાકાર કર્યો તો અહીંયા પોઈન્ટ આવ્યો હતો તો આપણે એક શૂન્ય છેદમાં હોવાથી એક પોઈન્ટ કઈ બધું ડાબી સાઈડ હાલવાનું જુઓ અહીંયા પણ ભાંગાકાર કેટલો મળશે બે એકા બે એક વચ્ચે બે પંચા દસ બરાબર છે ને બે પંચા દસ ફરી વાર એક વચ્ચે બે નવા અઢાર પરંતુ અહીંયા જુઓ છેદમાં શૂન્ય હોવાથી અહીંયા પોઈન્ટ મૂકવો પડશે તો આમ નીચે લખશું આમ સુધારેલ મધ્યક સુધારેલ મધ્ય પંદર પોઈન્ટ નવ મળે બરાબર છે તો આ રીતે આખો દાખલો કમ્પ્લીટ થાય બરોબર છે તો આવા દાખલા સી બહુ સિમ્પલ છે તમારે માત્ર આટલું જ ધ્યાન રાખવાનું કયો અવલોકન ખોટું અને કયો અવલોકન સાચું અને આવો દાખલો પણ ફરજિયાત ધોરણ નવની અંદર એક આવો દાખલો હશે જ તે બરાબર એટલે આ દાખલા સી બરાબર સમજી લેજો જો આ વર્ગની અંદર આપણે કુલ છ દાખલાઓ ગણ્યા કુલ છ દાખલાઓ ગણ્યા અને બધા દાખલા બહુ સરસ મજાના અને બહુ સરળ દાખલાઓ હતા એટલે આ દાખલાની સૌથી વધારે પ્રેક્ટિસ કરજો અને આવા દાખલાઓ વધારે ક્યાંય મળે તો વધારે તમારે ગણવા માટે કોશિશ કરવી હવે ફરીથી આપણે લેક્ચર નંબર સોળની અંદર મળીશું